पैराथायरॉइड ग्रंथि क्या किया? हाँ हाथ में पैराथायरॉइड ग्रंथि तो के रेनयार्ड रेनार्ड हाँ इंग्लिश वाँचो रेनार्ड इंग्लिश वाँचो तो रेनार्ड बोला है रेनार्ड बराबर एमने शोधी थी। वजन 140 मिलीग्राम कद 6-3-2 मिलीमीटर एम लंबाई पौड़ाई अने जाड़ाई ए रीते लंबाई पौड़ाई अने जाड़ाई एम कहवाय 6 × 3 × 2 नो मतलब एवो समझ उत्पन्न थाय अंतर्गत स्तरीय आज एमसीक्यू पूछी सक आज एटले आ रीते एम के क्या गर्भस्तर में पूछाय एम अने कोने शोधी एटले आ बे एमसीक्यू महत्वना छे एनी वजन केटलू जमजू ने आप दिल्ली पूछे लोग पछी एमांथी एक ज अंतस्त्र आवे तो आपने एनसीआरटी में लखेलो छे पैराथोर्मन हार्मोन हाँ लखेलो बराबर एने कोलिप नो अंतस्त्राव पण कहेवाय केम के कोलिप नामनो वैज्ञानिक हतो एने एना सौप्रथम शुद्ध स्वरूपे मेळव्युं हतुं माटे एना नाम उपरथी एने कोलिप नो अंतस्त्राव कीधो बहुमान आप्युं आपणे एने बराबर अथवा तो पीटीएच पैराथोर्मन हार्मोन पैराथोर्मन हार्मोन ए रीते ओळखाय पेप्टाइड छे एटले के प्रोटीन नो बनेलो अंतस्त्राव छे काम शू करवानू आयनू कैल्शियम नी रोल नंबर कयो छे 11B શું કર્યું ભૈયા તે એમનું કામ કેલ્શિયમ અસંખ્ય દેહધર્મી ક્રિયાઓ જે હશે એમાં ચાયરૂપ ભાગ ભજવાનો કેલ્શિયમની માત્રા વધારવાનું કામ કરે બરાબર આ સિવાય કોષરસ પટલની પારગમ્યતા એટલે કે જે સેલ હોય તો સેલની આજુબાજુ કોષરસ પટલ હોય તો કોષરસ પટલની પારગમ્યતા વધારી દે માટે બહારથી દ્રવ્યો વધુ પ્રમાણમાં કોષોમાં જઈ શકે સ્નાયુની ક્રિયાશીલતા કેમ કે સ્નાયુઓ માટે જવાબદાર કેલ્શિયમ છે આ સિવાય હૃદયના સ્પંદનો ઝડપથી કરશે આપણા રુધિરની જમાવટ અસ્થિનું નિર્માણ અંડકોષોનું ફલન આ બધી જ ક્રિયાઓ કરશે કેલ્શિયમની હાજરીમાં બધામાં કેલ્શિયમ જોઈએ એટલા માટે જોવા મળતા બધા જ ખનિજોમાં કેલ્શિયમ સૌથી વધુ પુષ્કળ માત્રામાં આવેલું છે કીધું તમને શરીરની અંદર આપણા કેટલું પણ લખ્યું લગભગ 99% કેલ્શિયમ છે ફોસ્ફરસ સાથે અસ્થિમાં જોડાયેલું હોય છે આપણા શરીરની અંદર એટલે કે તમે જો હાડકા અને દાંત કહીએ તેમાં કેલ્શિયમ જ આવે ને કેલ્શિયમ ફોસ્ફેટ દાંત હા કેલ્શિયમ ફોસ્ફેટ એટલે કેલ્શિયમ પ્લસ ફોસ્ફેટ આ બે જઈ ગયા ને માટે પછી કે ગયું આવ્યું 10% જેટલું કેલ્શિયમ તો ઈસીએફમાં જોવા મળે ઈસીએફનો મતલબ ખબર છે ને 1% છે હા 1% સોરી હા સોરી 1% કેલ્શિયમ પણ ઈસીએફનો મતલબ ખબર છે ને ખબર લખી નાખવાનું એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ એટલે પ્રવાહી જે કોષો હોય ને કોષોની અંદર જે પ્રવાહી જોવા મળતું હશે ને એ પ્રવાહી બરાબર કોષોની અંદરના ભાગે જે જોવા મળતું હોય એવું કોષરસ હોય ને કોષરસ હોય બરાબર 67% કોષરસ હોય અને 26%ની અંદર બીજું એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ આવેલું હશે જેમાં આપણે રુધિર રસ કહીએ તો રુધિર રસનું પ્લાઝમા પ્રોટીન 7% જેવું હોય આ સિવાય એની અંદર જે પેલું મસ્તિષ્ક મેરુજડ કહીએ ને આપણે મસ્તિષ્ક મેરુજડ એ બધા એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડમાં આવે બ્લડનું પ્લાઝમા પ્રોટીન અને પેલું એર્યું મસ્તિષ્ક મેરુજડ ને બધું એ બધું ભેગું થઈને આપણા શરીરની અંદર 26% જેવું થાય તો એની અંદર પણ કેલ્શિયમ જોવા મળે મસ્તિષ્ક મેરુજડ હોય કે તો પછી જે પ્લાઝમા પ્રોટીન હોય બ્લડનું પ્લાઝમા પ્રોટીન હોય બધાની અંદર કેલ્શિયમ જોવા મળે તેને એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ કહેવાય વધારાનું પ્રવાહી કોષનું બરાબર કોષનું મેઇન પ્રવાહી તો જીવરસ જ કહેવાય કોષનું મેઇન પ્રવાહી તો આપણા કોષ જીવરસ છે પણ કોષનું એક્સ્ટ્રા કે ને તો એડ્યુ આવશે યાદ રાખજો કયા બે કીધા પ્રવાહી કીધા મેં તમને જેમાં એક તો બ્લડનું પ્લાઝમા પ્રોટીન બરાબર એ બે હવે તમને એવું કીધું કે સમસ્થિતિ માટે એટલે કે શરીરની અંદર ચોક્કસ પ્રકારની સ્થિતિ જાળવી રાખવા માટે કેલ્શિયમની યોગ્ય પ્રમાણની જાળવણી જરૂરી છે કેલ્શિયમની અંદર વધારો ઘટાડો થાય તો સમસ્થિતિ એટલે કે જે ક્રિયાઓ થતી હશે એમાં થોડુંક આગું પાછું થાય એના માટે પેરાથોર્મન જે હશે થાયરો કેલ્સિટોનિન હવે આ થાયરોઇડ ગ્રંથિનો અંતસ્ત્રાવ છે યાદ કરજો ટીસીટી બરાબર આયરો અંતસ્ત્રાવ અને વિટામિન D3 જેનું બીજું નામ છે કેલ્સિફેરોલ એમનું સામૂહિક કાર્ય છે શરીરમાં કેલ્શિયમ જાળવવાનું કામ કોણ કરશે તો 3 નંગ જાળવવાનું કામ કરશે પેરાથોર્મન થાયરોકેલ્સિટોનિન વિટામિન D3 એમાં પેરાથોર્મન કેલ્શિયમને વધારવાનું કામ કરે જ્યારે પેલા બે કેલ્શિયમને ઘટાડવાનું કામ કરે
બહુ વધી જાય તોય નુકસાન, બહુ ઘટી જાય તોય નુકસાન, માટે લેવલ લાવશે આ ત્રણેય ભેગાથી શરીરની અંદર. સાથે સાથે ફોસ્ફેટના મૂત્ર સ્વાસ્થ્ય મૂત્ર દ્વારા નિકાલને પણ તે ઉત્તેજિત કરે. એક્સ્ટ્રા વધારાનું ફોસ્ફેટ હોય તો બહાર કાઢી નાખે, બરાબર. ફોસ્ફેટ યુરિક તરીકે ઓળખાય એ જે યુરિન હોય ને એના. આમ પેરાથોર્મનની અસરને લીધે કેલ્શિયમનું પ્રમાણ ECFમાં વધે. આપણે વાત કરી કે આના પરિણામે શરીરમાં કેલ્શિયમની માત્રા વધે, માટે એને હાઇપર કેલ્શિયમિક અંતઃસ્ત્રાવ કહેવાય. યાદ રાખજો, આ હાઇપર કેલ્શિયમિક અંતઃસ્ત્રાવ કહેવાય. TCT કેલ્શિયમની માત્રા ઘટાડે, માટેના હાઇપો કેલ્શિયમિક અંતઃસ્ત્રાવ કહેવાય. યાદ રાખજો વાક્ય, હાઇપર કેલ્શિયમિક કે કેલ્શિયમની માત્રા વધારતો અંતઃસ્ત્રાવ કે તો પેરાથોર્મન, પણ કેલ્શિયમની માત્રા ઘટાડતો અંતઃસ્ત્રાવ કે તો થાઇરોકેલ્સિટોનિન. યાદ રાખજો, બરાબર. અને ફોસ્ફેટનું પ્રમાણ પણ આની અંદર વધારશે ECFમાં. પેરાથોર્મન ઓસ્ટિયોબ્લાસ્ટ કોષોને અસ્થિના લક્ષણ માટે પ્રેરક, જેથી અસ્થિના વધારાના ભાગોને તો ઓગાળવાનું કામ કરે. હવે પેરાથોર્મન કેલ્શિયમની માત્રા વધારે દે તો શરીરની અંદર ઓસ્ટિયોબ્લાસ્ટ નામનો જે કોષો આવેલા, એટલે કે જે અસ્થિને નિર્માણ માટે જવાબદાર કોષો હશે એની વાત કરે છે, એનો ઓગાળવાનું કામ કરે છે આપણા હાડકા નબળા પડે. આથી અસમમિતિ, અસ્થિનું સમમિતિ અસ્થિમાં રૂપાંતર થાય. એક્સ્ટ્રા જે હાડકા, જેમ કે અમુક તમુક જોતા હશો કે અમુક હાડકું વધે તો ડૉક્ટર શું કે ઓપરેશન કરીને એને કટ કરવું પડે, બરાબર. બહુ હાડકું વધે તો શરીરની અંદર ખબર તમને કહી દઈએ એવું કે જોયું છે કોઈના હાડકું વધતું હોય એવું? હાથના કાંડા હોય ને, હાથના કાંડા હોય તો કાં તો ભાઈ પગના પેલો નહીં હોય તો ઘૂંટી કહીએ આપણે, એવી જગ્યાએ હાડકા વધવાની સમસ્યા થઈ જાય તો એ વખતે ડૉક્ટર કટ કરે, ઓપરેશન કરીને એક્સ્ટ્રા હાડકું કાપી નાખે, તો એવું ના થાય એનું કામ આનું છે. શરીરની અંદર હાડકા ના વધારવાનું, બિનજરૂરી જે હાડકાનો ભાગ હોય એને ઓગાળવાનું કામ કરશે, બરાબર. પરિણામે સામાન્ય અવસ્થામાં રુધિરમાં કેલ્શિયમની માત્રા જાળવી રાખવાનું પણ કામ કરશે. આ સિવાય સ્નાયુની ક્રિયાશીલતા માટે પણ જવાબદાર છે. તમે આ નીટમાં અને NCERTમાં કાઢી નાખી છે સ્નાયુ વિશેની માહિતી, ખરેખર રાખવી જોઈએ અમને, તો ખબર પડે કે સ્નાયુ કઈ રીતે વર્ક કરે. સ્નાયુનો વર્ક કરવા માટે Ca+2 જોઈએ. Ca+2 જેટલો ઓછો તો શરીરની અંદર તમારો હાથ છે ને એટલો સ્થિર ના રહી શકે. આપણે દાદા દાદી કહીએ તો એમને કઈ વસ્તુ વાપરીએ આપણે તો એનો હાથ ધ્રુસતો હોય, જોજો એકદમ આપણા જેમ સ્થળી આમ સ્ટડી ના રહે, એક જગ્યાએ સ્થિર ના રહે, શું આમ ધ્રુજ્યા કરે સતત, કઈ હાથમાં પકડ્યું ને જેમ કે રકાબી આપી હોય આપણે, હા તો એને આમ ધ્રુજ્યા, આમ રીતસર ધ્રુજ્યા, આપણે એમ કે આપણે ધૂળી કાઢશે આ આપણે, બરાબર. કેમ કે એમના સ્નાયુમાં કેલ્શિયમની માત્રા ઓછી થઈ જાય એના માટે સ્નાયુઓ પર કંટ્રોલ ના રહે, બરાબર. પછી એમનું જડબું હોય ને એ સતત અમુક લોકોને હલનચલન થયા કરતું હોય, એટલું જડબું આપણને કે આખો દિવસ શું ખા ખા કરતા હશે, પણ એવું હોય નહીં. કેલ્શિયમની માત્રા ઓછી હોય એના માટે સ્નાયુઓની અંદર ક્રિયાશીલતા ઓછી થઈ જાય. ઓકે, 100 ml રુધિરમાં 12 mg કેલ્શિયમ આવેલું હોય, રિપોર્ટ કરાવીએ આપણે તો આટલું પ્રમાણ બતાવે, અને પુખ્ત પુરુષમાં 1 kg કેલ્શિયમ જોવા મળે. હવે એટલું તો હોય કેમ કે આપણા હાડકાના દાંતા જ્યાંથી બનેલા છે એટલે. આનાથી વિરુદ્ધ થાઇરોકેલ્સિટોનિન, કોનાથી વિરુદ્ધ? આનાથી વિરુદ્ધ, પેરાથોર્મનથી વિરુદ્ધ. અંતઃસ્ત્રાવ પેરાથોર્મન અને વિટામિન ડીથી ઉલટું કાર્ય કરે છે, એટલે કે શરીરની અંદર કેલ્શિયમને ઘટાડવાનું કામ કરે છે અને વધારાનું કેલ્શિયમને મૂત્ર દ્વારા બહાર નાખવાનું કામ કરશે. આ સિવાય અસ્થિના વિઘટનની માત્રા ઘટાડી દે, અસ્થિના જે ઓગળવાની ક્રિયા ઓછી કરી દે, રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટાડી દે. ટૂંકમાં બધું જ કેલ્શિયમ શરીરમાં ઘટાડવાનું કામ કરશે થાઇરોકેલ્સિટોનિન. માટે મેં શું કીધું તમને, એને હાઇપોકેલ્શિયમિક, હાઇપોકેલ્શિયમિક જ્યારે આ વધારે છે માટે એને શું કહેવાતું હશે, હાઇપરકેલ્શિયમ. વારે ઘડીએ એટલા માટે બોલું છું આવ્યું કારણ કે આ પૂછાઈ આવ્યું છે એટલા માટે આ શબ્દ લખે. જો અધોસ્ત્રાવ પેરાથોર્મન કે PTHના અધોસ્ત્રાવના પરિણામે EF માં Ca+2નું પ્રમાણ ઘટી જાય માટે એને શું કહેવામાં આવતું હશે, હાઇપોકેલ્શિયમિક અંતઃસ્ત્રાવ તરીકે ઓળખાય, બરાબર. અને કેલ્શિયમની ત્રુટીના પરિણામે રુધિરમાં કેલ્શિયમની ખામીના પરિણામે સ્નાયુ અને ચેતાઓમાં બિન આવશ્યક રીતે જકડાઈ જાય, મતલબ કે આપણે ખેંચ નહીં કહેતા, અમુક લોકોને ખેંચ આવી જતું હોય, સ્નાયુઓ અક્કડ થઈ જાય, લોકોને સ્નાયુ અક્કડ થઈ જતા હશે તો કેલ્શિયમની માત્રા ઓછી થાય ને એટલે સ્નાયુ અક્કડ થઈ જાય, બરાબર. YI કહેવાય. કેટલીક વખત અનૈચ્છિક સ્નાયુ લાંબા સમય માટે પણ સંકોચાયેલા રહેતા હશે, જેના ટિટેની તરીકે ઓળખાય છે, બરાબર. એક પ્રકારની ખેંચ આવી કહેવાય ટૂંકમાં એમ. ઘણા બધા કારણો હોય, એમાંનું એક કારણ આવ્યું છે કેલ્શિયમનું, બરાબર. આ જનીની એકવાર રોગો જનીનો પણ હોય તો પણ એવું થતું હોય છે, ઘણા બધા કારણો હોય, એમાંનું એક કારણ તમને અહીંયા કહેલું કેલ્શિયમનું.
પીએચસી ના અધિસ્ત્રવણના પરિણામે અસ્થિ વિનાશક કોષો બિન આવશ્યક રીતે વધુ પ્રમાણમાં ભક્ષણ કરે છે, પરિણામે અસ્થિઓ બરડ બની જાય, નબળા બની જાય, એટલે અને રોગ કહેવાય અસ્થિ સુષુમ્નતા. અસ્થિઓના નબળા અને બરડ પ્રવાહની ક્રિયા, મતલબ કે તમે ખુરશીમાં બેઠા હોય અને પડી ગયા, આપણે કદાચ કોઈ કારણસર ખુરશીમાંથી પડ્યા તો ફ્રેક્ચર થઈ જાય. હવે એટલામ તો ના ફ્રેક્ચર થવું જોઈએ ને, કે એટલી ઊંચાઈ પણ નથી આપણી, તો ભાઈ પડ્યા તો ભાઈ હને ફ્રેક્ચર થઈ ગયું, કેમ કે આપણા હડકા નબળા પડી ગયેલા હતા. એટલા માટે પીટીએચનું વધુ પ્રમાણમાં સ્ત્રાવ થાય અને પરિણામે શું થશે, કેલ્શિયમનું કારણે શું થતા હશે, બરડ બરડ થઈ જાય, નબળા થઈ જાય, ચોક જેવા થઈ જાય, ચોક પેલો લખવાનો ચોક આવે ને એવા હાડકા એવા થઈ જાય, માટે કોઈ આમ દબાણ આપે ને તોય બટકી જાય. જ્યારે ઈસીએફમાં કેલ્શિયમની માત્રા વધે અને ફોસ્ફેટની માત્રા ઘટે ત્યારે આ અવસ્થાને અનુક્રમે હાઇપર કેલ્શિયમિયા અથવા તો હાઇપોફોસ્ફેટમિયા તરીકે ઓળખાય. કેલ્શિયમની માત્રા વધી માટે હાઇપર કેલ્શિયમિયા કહેવાય, ફોસ્ફેટની માત્રા ઘટે છે માટે હાઇપોફોસ્ફેટમિયા તરીકે ઓળખાય. મૂત્રપિંડના પિત્તાશયમાં સીએફએસટીની વધુ આમ ભેગો થાય મૂત્રાશયની અંદર તો પથરીનું નિર્માણ થાય, સ્ટોન બની જતો હશે કેલ્શિયમના કારણે, એટલે વધુ પ્રમાણમાં કેલ્શિયમ લેવા પણ જોખમ તો ખરું, બરાબર, કેમ કે પિત્તાશયમાં પથરી થાય અને જો પથરી બહુ મોટી હોય તો પિત્તાશય જ આખું કાઢી નાખવાની વારી આવે, આ બહુ ખતરનાક નીકળે આપણા માટે. અને મૂત્રપિંડમાં જો પથરી વધુ પ્રમાણમાં રહે તો મૂત્રપિંડના ફેલ પણ શક્યતા કરનાર વધારવાની, માટે કેલ્શિયમ અમુક હદ કરતાં વધુ ના જોઈએ. જો કે તમે જો ખોરાક ખાવ છો એમાંથી તમને મળી જ જાય, એક્સ્ટ્રા કેલ્શિયમ લેવાની આમ જરૂર પડતી નહીં આપણને. થાઈમસ છાતીના ભાગે આવેલી ગ્રંથિ હૃદયના અગ્રભાગમાં આવેલી હોય છે, મીડિયાસ્ટીલ સ્પેસ તરીકે ઓળખાય છે, શરીરની બરાબર મધ્યમાં ગોઠવાય છે માટે મીડિયાસ્ટીલ સ્પેસ તરીકે ઓળખાય છે, એવી જગ્યા વર્ચો વચાયેલ છે એટલા માટે. દ્વિખંડી છે, અંતગર્ભસ્તરીય છે એટલે કે એમાંથી ઉત્પન્ન થાય છે. શું કામ કરે તો થાયમોસિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે અથવા તો થાઇમિક પ્રકારનો અંતઃસ્ત્રાવ તરીકે ઓળખાય. આ અંતઃસ્ત્રાવ પ્રોટીનવાળો છે અને શરીરની અંદર આ મુખ્ય કામ આવેલું કરશે, મતલબ કે આપણી એન્ટીબોડી એન્ટીબોડી બનાવવાનું કામ કરે છે. હેસલની કણિકાઓ એમાં જોવા મળતી હશે, જેમ કે પેલાની અંદર નિઝલની કણિકાઓ હોય તો ચેતાકોષમાં, એવી જ રીતે આ ગ્રંથિની અંદરના ભાગે હેસલની કણિકાઓ હોય જેને થાયમિક કણિકાઓ કહેવાય, કેમ કે થાયમસમાં ઉત્પન્ન થયેલી છે માટે, અથવા તો અધિછદીય કોષો પણ કહેવાય કે જાલાકાર કોષો તરીકે પણ ઓળખાય. મુખ્ય કાર્ય એ લોકોનું, આ લોકોનું હેસલની કણિકાનું મુખ્ય કાર્ય ભક્ષક કોષ તરીકેનું, એટલે કે જે બેક્ટેરિયા વાયરસ હોય એને ખાઈ જવાનું કામ કરે. જન્મ પછી ટી કોષો, આ નામ છે WBC કહીએ ને આપણે એમના, ટી લિમ્ફોસાઇટ લસિકા કણો થાયમસ ગ્રંથિમાં પરિપક્વ થાય, એટલે કે થાયમસ એ લસિકા ગ્રંથિ પણ કહેવાય, થાયમસના લસિકા ગ્રંથિ પણ કહેવાય. ચેપ્ટર નંબર 8 ભણીશું આપણે આ રોગોવાળું જે અત્યારે ચાલે છે ને એમાં, આ લસિકા કોષો થાયમસ ગ્રંથિમાંથી મુક્ત થતા હશે અને બરોડ, પેયર સ્પેચ, લસિકા ગાંઠો જેવા લસિકા અંગોમાં પહોંચી અને ત્યાં એકઠા થતા હશે, મતલબ કે બરોડ, કાકડા, લસિકા ગાંઠ વગેરેમાં પહોંચી ત્યાં એકઠા થાય અને પુખ્ત બનતા હશે. અને પછી શું કરે, આપણા શરીરનું સૈનિકો કહેવાય છે, રોગો સામે રક્ષણ આપવા માટે બહુ મહત્વનું કામ કરે છે. આ સિવાય થાયમોસિન નામનો અંતઃસ્ત્રાવ જાતીય ગ્રંથિના વિકાસમાં પણ મદદ કરશે. મુગ્ધ અવસ્થા પહેલા જાતીય પરિપક્વતાને તે અવરોધવાનું પણ કામ કરે. મુગ્ધ અવસ્થા, જેમ કે તમે અત્યારે મુગ્ધ અવસ્થામાં છો તો જાતીય પરિપક્વતાને અવરોધે તો તકલીફ થઈ જાય, આ ગ્રંથિ વધારે પ્રમાણમાં સ્ત્રાવ ઉત્પન્ન કરે. અને અત્યારે હાલમાં આ ઉંમરે જો જાતીય પરિપક્વતાને અવરોધે તો શું થશે, જનન અંગોનો વિકાસ જ ના થાય, ગર્ભાશયનો વિકાસ ના થાય, કાં તો અંડપિંડનો વિકાસ ના થાય, કાં તો શુક્રકોષોનો વિકાસ ના થાય, બંને નર અને માદા બંનેમાં પ્રોબ્લેમ ઊભો કરે, બરાબર. થાયમોસિનનો સ્ત્રાવ ચેતા સ્નાયુ વહનમાં ઘટાડવાનું કામ કરાવે. આ શું આવ્યું પાછું, ચેતા સ્નાયુ વહન, મતલબ શું થાય કે આ સ્નાયુ હોય ને, આ સ્નાયુ છે, હવે આની અંદર અહીંયા ઉપરના ભાગે અહીંયા ચેતાકોષ આવેલો હોય, આ પેલી ચેતોપાગમે ગાંઠ કહીએ ને આપણે, એ રહી છે બરાબર, અને આ સ્નાયુ છે, તો આમાંથી ઇલેક્ટ્રોનના આની અંદર જતું અટકાવવાનું કામ કરે છે, કેટલીક વાર ઘટાડો કરે, જેથી આપણને અમુક વખતે શું થાય, ફીલ ના થાય અમુક વસ્તુ, બરાબર. થાયમોસિનનો વધુ સ્ત્રાવ માઇસ્થેનિયા ગ્રેવિસ નામનો રોગ ઉત્પન્ન કરે છે અને એ છે ચેતા સ્નાયુ જોડાણને અસર કરતો રોગ. ચેતા સ્નાયુ જોડાણ એટલે આ ચેતાકોષ, આ સ્નાયુકોષ, એમની વચ્ચે અહીંયા, એક મિનિટ આનો હું પૂછી નાખું, એની વચ્ચેના ભાગે અહીંયા છે ને આવી ચાલક પટ્ટી આવેલી હોય, આવી ચાલક પટ્ટી, આ બધાને જોડતો વિસ્તાર, ઓકે, તો આને અસર કરતો રોગ છે, જેથી શું થશે,
મગજમાંથી સંદેશા તો ઉત્પન્ન થશે કે વસ્તુ પકડીએ આપણે, અને એ સંદેશાઓથી છેક આંગળીઓ સુધી વર્ક પણ થશે, આંગળીઓ વળશે પણ કરી, તમે જેવી વસ્તુ ઉપાડશો અહીંયા ઇલેક્ટ્રોન જે છે બરાબર પહોંચ્યા નહીં હોય એટલે વસ્તુ તમારા હાથમાંથી છટકી જશે, તમારી ઈચ્છા નહીં હોય તો એ વસ્તુ પડી જશે બરાબર. કાં તો પછી સતત શું થાય આપણા હાથની અંદર આમ કંપનો થયા કરે, ધ્રુજારી આયા કરતી હશે. આને કહેવાય માયસ્થેનિયા ગ્રેવિસ નામનો રોગ, ચેતા સ્નાયુ સંધાનનો રોગ છે. ચેતા સ્નાયુ સંધાન મતલબ કે ચેતાકોષ અને સ્નાયુકોષને જોડતી જે પટ્ટી હોય એમાં જોવા મળતો રોગ છે. ઓકે, હવે આવી ખતરનાક ગ્રંથિ એડ્રિનલ, સૌથી મોટી ગ્રંથિ. સ્થાન અને ઉદ્ભવ કોને શોધી પ્યા? તો યુસ્ટેશિયસ નામના વૈજ્ઞાનિકે શોધેલી હતી. ક્યાંથી ઉત્પન્ન થાય? બાહ્ય મધ્ય ગર્ભસ્તરમાંથી. આ ગ્રંથિનો 80-90% વિસ્તાર બાહ્યકમાં, સૌથી મોટો ભાગ બાહ્યક, અને પછી મજ્જક આવે. ભ્રૂણમાં મધ્ય ગર્ભસ્તરમાંથી આ ગ્રંથિ ઉત્પન્ન થાય. આ ગ્રંથિનો 10-20% જેટલો વિસ્તાર મજ્જક ટકાનો, કેમ કે બાહ્યકમાં 80-90% હોય તો મજ્જકનો ભાગ ઓછો થઈ જાય, બંને ભેગાથી 100% થઈ જાય, જે ભ્રૂણના બાહ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય બરાબર. વજન કેટલું? 4-6 ગ્રામ જેટલું. અને મૂત્રપિંડ કહીએ ને, એક્ઝેક્ટ આ મૂત્રપિંડ હોય તો એની ઉપરના ભાગે આ રીતે ગોઠવાયેલી ગ્રંથિ છે, બર્થડે કેપ ટાઈપ કહેવાય. બર્થડે કેપ કહીએ ને આપણે એની, આ મૂત્રપિંડ હોય આ રીતે, આ મૂત્રપિંડની ઉપર આ રીતે ગોઠવાયેલી છે બરાબર, બર્થડે કેપ કહેવાશે. એડ્રિનલ બાહ્યક, આના બે ભાગ કીધા ને, તો પેલા બાહ્યક ને પછી મજ્જક પણ આવે. મોટા ભાગના કોષો મેદપૂર્ણ એટલે કે ચરબીના બનેલા. આ વિસ્તાર ફરીથી મધ્ય વિસ્તાર તરફ જતા 3 ભાગમાં વેચાય. ફરીથી મધ્ય તરફ એટલે આ જે ગ્રંથિ હોય આ ગ્રંથિ આ રીતે છે બરાબર, આ રીતે ગોઠવેલી છે શરીરની અંદર મૂત્રપિંડની ઉપર આ રીતે છે. તો ફરીથી મધ્ય તરફ એટલે કે 12 થી અંદર તરફ જતાની વાત કરે છે, 12 થી અંદર તરફ જઈએ એમ. તો એના 3 ભાગ આવે. સૌથી બહારના ભાગને જોના ગ્લોમુરુલોસા, તમારા ચોપડીમાં આ નામ લખેલું છે, તમને યાદ નહીં હોય પરીક્ષા કેન્સલ થઈ ગઈ હતી એટલે તમે મૂક્યું પડતું પછી. આના કેટલાય વાંચી જાય, ચેપ્ટર 22 કેટલાય વાંચ્યું છે આખું, પરીક્ષા કેન્સલ કરી હતી ને એટલે. ચલો તમને દેખાય છે બધા કમ્પ્લેટ? તો બાહ્ય વિસ્તાર જોના ગ્લોમુરુલોસા બાહ્યક વિસ્તાર છે બરાબર. મિનરલો કોર્ટીકોઇડ, નામ પ્રમાણેના ગુણ, મિનરલ જે નામના અંતઃસ્ત્રાવો હોય એટલે કે ખનિજ તત્વોનું શોષણ કરતા હોય એવા અંતઃસ્ત્રાવના સ્ત્રાવ માટે જવાબદાર છે. જોઈ લો નામ, આલ્ડોસ્ટેરોન અને ડીઓક્સીકાલ્ટિસ્ટેરોન. શું કામ કરે? શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સ જાળવણી. ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે કોણ? આ નીચે લખ્યા કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ વગેરેના આયનોની જાળવણી કરવાનું કામ કરશે. આલ્ડોસ્ટેરોન એ મૂત્રપિંડની મૂત્રપિંડ નલિકાના દૂરસ્થ ગુચરામાં વિસ્તાર જે કહીએ, સંગ્રહ નલિકાના અગ્રસ્થ વિસ્તારને અસર કરે. આ જે આલ્ડોસ્ટેરોન હોય એ આ સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમનું શોષણ કરે ક્યાંથી? તો મૂત્રપિંડ નલિકાનો દૂરસ્થ ભાગ, જેને આપણે કીધું તો ડીસીટી, ડિસ્ટલ કોનોલેટેડ ટ્યુબ, અને સંગ્રહ નલિકા, સંગ્રહ નલિકા એટલે સૌથી છેલ્લો વિસ્તાર બરાબર મૂત્રપિંડ નલિકાનો, એમાંથી મેક્સિમમ સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમનું શોષણ કરવાનું કામ કરે. નોર્મલી સોડિયમ પોટેશિયમ પંપ તરીકે પણ તે સક્રિય કામ કરે છે. આ સોડિયમ પોટેશિયમ પંપ આપણે ભણાતા યાદ કરો, ચેતાકોષમાં આવેલો હોય. ચેતાકોષ જે શું કરતું હશે કે ભાઈ 3 સોડિયમ બહાર મોકલશે અને 2 ક્વેપ્લસના અંદર નાખશે, એક વાક્ય એવું આવ્યું હતું બરાબર, કે જે સોડિયમ પોટેશિયમના આયનોનું પુનઃશોષણ અને પોટેશિયમના આયનોનું ઉત્સર્જનનું નિયંત્રણ કરશે. આલ્ડોસ્ટેરોન અંતઃસ્ત્રાવને એક સાર પુનઃગ્રહણ કરતો અંતઃસ્ત્રાવ તરીકે ઓળખાય, કેમ કે શરીરમાં શું કરશે, સોડિયમના કેલ્શિયમની માત્રા કેવી રાખે, જાળવી રાખે ને, એટલા માટે આ લખી જો વધારો કરે છે ને, એટલા માટે એને સોલ્ટ કહેવાય, એટલે કે મીઠાવાળો અંતઃસ્ત્રાવ કહેવાય. ECF માં સોડિયમના આયનની સાંદ્રતાના વધારાને હાઇપર નેટ્રેમિયા તરીકે ઓળખાય છે. તો એ પૂછાય પરીક્ષામાં કે સોડિયમની માત્રા વધારતો અંતઃસ્ત્રાવ ક્યાંથી ઉત્પન્ન થાય? તો સમજ ઉત્પન્ન થાય ઝોના ગ્લોમુરુલોસા. સોડિયમની માત્રા વધારતા અંતઃસ્ત્રાવને કયા નામે ઓળખાય? તો મિનરલો કોર્ટીકોઇડ તરીકે કાર્ય કરશે તે અંતઃસ્ત્રાવ. એટલે સોડિયમ, કેલ્શિયમ અને બાયકાર્બોનેટ આયનને મૂત્ર દ્વારા પુષ્કળ પ્રમાણમાં ગુમાવવામાં આવતા હશે. જો આલ્ડોસ્ટેરોન ગેરહાજરી હોય તો, આલ્ડોસ્ટેરોન ઉત્પન્ન ના થાય તો
કાલો કો બહાર નીકળી જશે શરીરની અંદરથી. પરિણામે શરીરની અંદર શું થશે, આયનિક અસંતુલન સર્જાય, માટે ચક્કર આવે આપણને શરીરની અંદર. કાં તો પછી કેટલીક વાર શું થતું હશે, રુધિરનું દબાણ ઘટી જાય, એટલે હા આપણે લો બીપી કહીએ ને, લો બીપી એટલે લોકો નહીં કહેતા કે ભાઈ લીંબુ શરબતનું પાણી પીવડાવવું જોઈએ, બરાબર, શરબત પીવડાવવું જોઈએ, મીઠારું પાણી પીવડાવે, તેના કારણે પાછું નોર્મલ થઈ જાય, બરાબર. મધ્ય વિસ્તાર વચ્ચેનો ભાગ કહેવાય ઝોના ફેસિક્યુલોટા, એમાં ઉત્પન્ન થાય ગ્લુકોકોર્ટિકોઇડ. ગ્લુકોકોર્ટિકોઇડ એનું કામ છે એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન, આખું નામ તમને આવડે છે. અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન, બરાબર, અને આ અંતઃસ્ત્રવ ગ્લુકોકોર્ટિકોઇડ ઉત્પન્ન કરાવડાવશે. મુખ્ય કામ કોર્ટિસોલ તરીકે, એટલે કે જીવન બચાવતો અંતઃસ્ત્રવ, શરીરનો મુખ્ય અંતઃસ્ત્રવ, જીવનનો બચાવતો અંતઃસ્ત્રવ કોર્ટિસોલ. ઝોના ફેસિક્યુલેટા દ્વારા સ્ત્રાવ પામે મહત્વનો અંતઃસ્ત્રાવ અને હાઇડ્રોકોર્ટિક સ્ટેરોન તરીકે પણ એને ઓળખાણ. કેમ? કેમ કે આની માત્રા વધારે, ગ્લુકોઝની માત્રા વધારે, માટે હાઇપર ગ્લાયસેમિયા કહેવાય. જેમ ગ્લુકોઝની માત્રા વધારે તેમ તમારા શરીરમાં શક્તિ વધુ, શક્તિ વધારે આવશે માટે તમે વ્યવસ્થિત કાર્ય કરી શકશો, મગજ વ્યવસ્થિત કામ કરી શકશે. કેટલાક અંગોમાં પ્રોટીનનું વિઘટન કરે, હવે શરીરની અંદર કેટલીક વાર શું થાય, આપણે ખોરાક ના લીધો હોય તો ભાઈ ગ્લુકોઝ કઈ રીતે વધારવો, એ લોકો શું કરે, પ્રોટીનના વિઘટન કરશે આ કોર્ટિસોલ, આ અંતઃસ્ત્રાવો, અને એમાંથી ગ્લુકોઝ બનાવો, બરાબર. કેલાસિકા પેશી હોય, સ્નાયુ હોય, અસ્થિ હોય, ત્વચા હોય, એમાંથી પ્રોટીન લે, પ્રોટીનનું વિઘટન ગ્લુકોઝમાં કરે અને શરીરમાં એ વધારે. આ ઉપરાંત લિપોલાઇસિસને પણ પ્રેરે, લિપોલાઇસિસનો મતલબ સુધા શરીરમાં અસામાન્ય ભાગોમાં ચરબી જમા કરે છે, શરૂમાં ચરબી જમા કરે ગ્લાયકોજન સ્વરૂપે, પછી જરૂર પડે તો યુઝ પણ કરશે, એટલે બહુ જ મહત્વનો અંતઃસ્ત્રાવ છે. કોર્ટિસોલ દેહની બધી જ પેશીઓમાં ન્યુક્લિક એસિડના સંશ્લેષણને અવરોધે. ન્યુક્લિક એસિડ એટલે ડીએનએ, આરએનએ, મોટા ભાગે આરએનએ, ડીએનએ નું સંશ્લેષણ ના કરી શકે, ફક્ત આરએનએ ના સંશ્લેષણ અવરોધ કરશે. યકૃતમાં જે આરએનએ નું સંશ્લેષણ વધે, વાક્ય આવ્યું આરએનએ વધે, તો ત્યાં જઈને એ શું કરશે, યકૃતમાં આનું પ્રમાણ ઘટાડશે. આ અંતઃસ્ત્રાવને સોજોડ દૂર કરનારો એન્ટી ઇન્ફ્લેમેન્ટરી તરીકે પણ ઓળખાય. આ ચોપડીમાં આપ્યું છે આપણે આ વાક્ય એનસીઆરટી. ડબલ્યુબીસી કે કોલેજન તંતુઓના પેશીમાંના કાર્યને પણ અટકાવવાનું કામ કરે. આથી સોજા કે આર્થરાઇટિસ કે રુમેટાઇઝમ, એ બીજું નામ છે રુમેટિઝમ વગેરે જેવા રોગોમાં ઉપયોગી છે. કોણ? સોજો આવતા હાડકામાં વાગ્યું હોય તો હાડકામાં જો સોજો આવતો હોય એને એ નામે ઓળખાય, તેનો દૂર કરનારો અંતઃસ્ત્રાવ. આ અંતઃસ્ત્રાવ ઇમ્યુનો સપ્રેસિવ એટલે કે રોગ પ્રતિકાર તંત્રને અવરોધતો રોગ છે, કારણ કે એન્ટીબોડીઝ દ્વારા પ્રતિકાર તંત્રની ક્રિયાને શું કરતો હશે, અટકાવવાનું કામ કરો, એટલે એલર્જીમાં પણ મહત્વનો ભાગ ભજવે છે આ અંતઃસ્ત્રાવ. હાલના સમયમાં કોર્ટિસોલનો ઉપયોગ અંગ પ્રત્યારોપણમાં પણ થાય છે. અંગ પ્રત્યારોપણ એટલે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય કે હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય તો એ વખતે જરૂર કામમાં આવશે. ત્રીજો ભાગ છે ઝોના રેટિક્યુલરિસ, આ પણ પ્રોબ્લેમ આપેલું છે ઝોના રેટિક્યુલરિસ, બરાબર. જાતિ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે, સેક્સ કોર્ટિકોઇડ કીધેલું આપણે. એડ્રીનલ બાહ્યકમાં 40-50 અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ કરશે, વિચારી લો, પણ એમાં મોટાભાગના બધા કોઈ ઉપયોગ નહીં કરતા. આપણે 40-50 સ્ત્રાવમાંથી જો અકેલા લખ્યા, 7-8 અંતઃસ્ત્રાવ સક્રિય સ્વરૂપે હોય, બાકી બધા નિષ્ક્રિય હોય છે. એડ્રીનલ ગ્રંથિ દ્વારા સ્ત્રાવ પામતા જાતિ અંતઃસ્ત્રાવને ગોનેડોકોર્ટિકોઇડ તરીકે ઓળખાય, એટલે ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન્સ આ નામે ઓળખાય. આના બે ભાગ છે FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ અને લ્યુટેનાઇઝિંગ હોર્મોન, આ બંને અંતઃસ્ત્રાવ, બરાબર. અને આ તમને ખબર છે કે આ બંને અંતઃસ્ત્રાવ અલગ અલગ કામ કરતા હોય, નર હોય તો એમાં એન્ડ્રોજન્સ અને માદા હોય તો ઇસ્ટ્રોજન ઉત્પન્ન કરવાનું કામ કરે. બંને અંતઃસ્ત્રાવો કોણ? FSH અને LH, નર અને માદા બંને દ્વારા સ્ત્રાવ કરવામાં આવશે, એટલે બંનેમાં ઉત્પન્ન થાય. જનન અંગો દ્વારા સ્ત્રાવ પામતા જાતિ અંતઃસ્ત્રાવ એડ્રીનલ ગ્રંથિ દ્વારા સ્ત્રાવ પામતા વિરુદ્ધ જાતિ અંતઃસ્ત્રાવને નિષ્ક્રિય કરે. જનન અંગો એટલે શુક્રપિંડ, અંડપિંડ કહીએ, એમાં જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતા હશે એ અંતઃસ્ત્રાવ આ ગ્રંથિના અંતઃસ્ત્રાવને કેટલીક વાર શું કરશે, અટકાવી દેવાનું પણ કામ કરશે, કે જેથી શરીરની અંદર નપુંસકતા કે વંધ્યત્વ જેવું બીમારી ના આવે એટલા માટે. આ અંતઃસ્ત્રાવો સ્નાયુ, બાહ્ય જનન અંગો અને જાતીય વર્તણૂકને પણ ઉત્તેજિત કરશે, કેમ કે સેક્સ કોર્ટિકોઇડ કહેવાય એટલા માટે. સ્નાયુ મજબૂત બનાવે, છોકરામાં અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થવાની શરૂઆત થાય 14 વર્ષની ઉંમર પછી, તો તમે જુઓ એ લોકોના દેહ કેવો દેખાય, મજબૂત દેખાય આપણને. બાહ્ય જનન અંગો એટલે તમે ભણી ગયા છો, વુલ્વા, પ્યુડેન્ડમ કહેવાય ને, માદામાં આપણે નથી કહેતા ગૌણ ભગોશ, મુખ્ય ભગોશ, ભક્ષિષ્ણિકા, બાહ્ય જનન અંગો, બરાબર. જાતીય વર્તુણક એટલે કે સેક્સ માટેની જે ઈચ્છા થાય આપણને ઉત્તેજિત જે કહીએ એની વર્તુણકને ઉત્તેજિત કરવાનું કામ કરશે. એડ્રીનલ ગ્રંથિ દ્વારા સ્ત્રાવ પામતો નર અંતઃસ્ત્રાવ મુખ્યત્વે ડીહાઇડ્રોએપીએન્ડ્રોસ્ટેરોન, નામ તો જો કેવું મોટું આપેલું છે, DHEA તરીકે ઓળખાણ આપેલું છે, નર જાતીય અંતઃસ્ત્રાવ છે.
એટલે શરીરની અંદર આના માટે જવાબદાર છે, જાતીય વર્તણૂકને માટે. તમે જો છોકરીઓ કરતા છોકરાઓમાં જાતીય વર્તણૂક વધુ તીવ્ર હોય છે છોકરાઓની અંદર, બરાબર. માદા અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન પણ ખૂબ જ ઓછી માત્રામાં સ્ત્રાવ કરશે, આ અંતઃસ્ત્રાવ પણ ખૂબ જ ઓછો. ખરેખર આ અંતઃસ્ત્રાવ તો તમને ખબર છે અંડપીંડમાંથી ઉત્પન્ન થવાના છે, બરાબર. તો આ બધા બાહ્યકના અંતઃસ્ત્રાવ. હવે નીચે મજ્જક આપી છે. મજ્જક એ ચેતાબાહ્ય ગર્ભસ્ત્રમાંથી વિકાસ થાય. મજ્જકમાં પ્રમાણમાં મોટા અને ગ્રંથિમય કોષો આવેલા હશે, એટલે કે આની અંદર અનુકંપી ચેતાકોષો જે કહીએ અને પરાનુકંપી ચેતાકોષો કહીએ એ માટેનો, કેમ કે આના જે અંતઃસ્ત્રાવો છે ને ચેતા અંતઃસ્ત્રાવી તરીકે ઓળખાય. આ કોષોને એટલે કે જેમાંથી ઉત્પન્ન થાય એ કોષોના ક્રોમે ફિન કોષો તરીકે ઓળખાય, અથવા તો ફિયોક્રોમોસાઇટ્સ તરીકે ઓળખાશે. આવા કોષોનું કામ તમે જો અનુકંપી ચેતાકોષોના પૂર્વ ચેતાકેન્દ્રીય ચાલક તંતુઓ સાથે જોડાઈ જાય અને અનુકંપીય એડ્રીનલ તંત્ર તરીકે વિકાસ થાય. બે પ્રકારના ચેતાકોષો હોય, આ ઉપર જે ચેતાકોષ આવે ને એના પૂર્વ કહેવાય. અહીંયા જે પહેલો ચેતાકોષ આવે ને પહેલો, તેને પૂર્વ ચેતાકોષ. એક્ઝેક્ટ આની નીચે પાછું બીજો ચેતાકોષ, તેને પશ્વ કહેવાય. તો એડ્રીનલ ગ્રંથિના અંતઃસ્ત્રાવો છે ને પૂર્વ ચેતાકોષ સાથે જોડાઈ જાય, આની સાથે જોડાઈ જાય. માટે એને એવો શબ્દ લખ્યો કે અનુકંપી ચેતાકોષ ચેતાતંત્રના પૂર્વ ચેતાકંદીય ચાલક તંતુ સાથે આ અંતઃસ્ત્રાવ જોડાઈ જતો હશે. ઓકે, મજ્જકના અંતઃસ્ત્રાવમાં ક્રોમેફિન કોષો દ્વારા શું થાય? તો કે ટાયરોસિન એમિનો એસિડની મદદથી સંશ્લેષણ પામશે. અને ટાયરોસિન અંતઃસ્ત્રાવ જે હશે ને આપણા શરીરમાં મેલેનિન નામના રંજક કણો કે એના વધારામાં મદદ કરે છે ટાયરોસિન અંતઃસ્ત્રાવ. એડ્રીનલ અંતઃસ્ત્રાવ કયા ઉત્પન્ન થયા નામ આપ્યા, એડ્રીનાલિન અથવા તો બીજું નામ એપિનેફ્રિન. એરિયોક અંતઃસ્ત્રાવ જે બીજો અંતઃસ્ત્રાવ તમને નીચે બી તરીકે આપેલો છે, બરાબર. એ આને નહીં લખે ને, હા એ ને, હા, નોર એડ્રીનાલિન અને નોર એપિનેફ્રિન અંતઃસ્ત્રાવ. એડ્રીનલ મજ્જકના દ્વારા ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ, અંતઃસ્ત્રાવમાંથી કુલ 80% ભાગ આયરો ધરાવશે. કોને શોધ્યું હતું? તો વોલ્ટર કેનન દ્વારા તેને આપાતકાલીન અંતઃસ્ત્રાવ નામ આપ્યું. ઇમરજન્સી હોર્મોન્સ જરૂર પડે ને ત્યારે ઉત્પન્ન થાય, એટલે આપણે જ્યારે ગભરાઈ જઈએ ત્યારે ઉત્પન્ન થાય, વિકટ પરિસ્થિતિમાં ઉત્પન્ન થાય. એટલે તમારે આમ તાકાત આવે, કોઈ પણ વસ્તુનો સામનો કરવા માટે તમે તૈયાર થઈ જાઓ. ખેપટ હોય, એક ખેપટ આપણે લીધી કે એક 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 મરણીઓ 10 જણને ભારે પડે, એવું કહીએ ને, એક મરણીઓ 10 જણને ભારે પડશે. મરણીઓ એટલે કે મરવા એને એમ લાગે કે અમારું મોત નક્કી જ છે, એટલે એ લોકો શું કરે, આડે ધડ ઠોકમ ઠોક જે આવા હાથમાં એને લઈને મંડી કરવાનું, મારા મારી કરવાનું. તો એ ખરે આ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય માટે તાકાત આવી જાય. જેમ કે આપણે ચાલતા જતા હોઈએ, આમ બીમાર હોઈએ એવી રીતે આપણે ચાલતા જતા જતા હોઈએ, બરાબર. તાવ આવ્યો હોય એટલે પણ અચાનક કૂતરું ફસે, એકદમ કૂતરું દોડતું આવ્યું તો આપણે શું કરીશું? દોડવાનું તોડી કરીશું, સીધું ફટાફટ દોડીશું ને જઈએ. ચાલવાની તાકાત નથી, ના પાડે મમ્મી કે મમ્મી હું નહીં ચાલી શકું, મને બહુ જ અશક્તિ આવી ગઈ છે. ખાલી પેલું કૂતરું ભસ્યું એમાં મમ્મી કરતા આગળ પડી. તો આ એડ્રીનલ ના કાર્યો કયા કયા? ત્વચામાં રુધિરવાહિનીઓના સંકોચન ના પ્રેરણ કામ કરે. બ્લડની અંદર જે રુધિરવાહિની હોય એ રુધિરવાહિનીઓને સંકોચન કરે, માટે જે રુધિર હોય ને એનું દબાણ વધારે. આ અંતઃસ્ત્રાવ મગજ, હૃદય, યકૃત, કંકાલ ની રુધિરવાહિનીઓમાં શિથિલતા પ્રેરે, એટલે રુધિરના પ્રવાહને વધારવાનું કામ કરે, જેથી હાર્ટ એટેક કે મગજનો સ્ટ્રોક કે યકૃત ફેલ થવું એવું કંઈ થાય નહીં એના માટે. આ અંતઃસ્ત્રાવની અસર લીધે હૃદયના ધબકારા, રુધિરનો દબાણ, બીએમઆર, રુધિરમાં ગ્લુકોઝની પ્રમાણ બધું જ વધારે, જો બધું વધારે સહી અંદર, માટે તાકાત આવે પુષ્કળ. હૃદયના ધબકારા વધારે છે માટે એના કાર્ડિયાક આઉટમાં વધારો કરે. ધબકારા વધ્યા તો લોહીનું ભ્રમણ પણ વધવાનું જ ને, પરિણામે રુધિર ઝડપથી વહન પામતું હશે. આ અંતઃસ્ત્રાવ શ્વાસ નળી તેમજ સૂક્ષ્મ શ્વાસ વાહિકાઓના અલ્યા રવાજે બાપા હાય હાય ગોળ થઈ ગયું લાગે છે. નંબર એક, શ્વાસ નળિકાના સ્નાયુના વિકોચનના પ્રેરક, પરિણામે શ્વસનના દરમાં વધારો કરે, શ્વાસોશ્વાસનો દર વધી જાય. થેન્ક યુ. આથી એડ્રીનલી અંતઃસ્ત્રાવ અસ્થમાને પણ દૂર કરવા માટે ઉપયોગ થતો હશે. આંખની એટલે ના પાડો આવા ક્રીસ આવે, કામિની રાતમાં ભૂલતી થઈ ગયું એટલે પણ મને લાગ્યું મારે ઉડા ભરતી ગઈ, ઉડા મેં નહીં કરી, આ તો મેં નહીં કરી. આ ક્રીસીઓ છે, થઈ ગયું થઈ ગયું. કીકીનું વિસ્તરણ કરે એટલે કે આંખો મોટી કરે આપણી. વાડનું ઇરેક્ટર પિલી સ્નાયુને સંકોચન કરે એટલે કે આ વાડ ઉભા થઈ જાય, આપણે આમ રૂવાટા ઉભા થઈ જાય, જેને ગુઝ ફ્લેશ તરીકે ઓળખાય. આ અંતઃસ્ત્રાવ બરોડનું સંકોચન કરે, એટલે બરોડમાં જમા થયેલા રુધિરનો
ફરીથી પાછું રુધિર પરિવહનમાં નાખશે જરૂર પડે ને તો એ બરાબર લાળ ગ્રંથિના સ્ત્રાવને ઘટાડે એટલે પાચન માર્ગમાં પરિસંકોચનની ક્રિયાને ઘટાડે એટલે પાચનની ક્રિયા ઓછી કરી દે અને બધું બ્લડ એમાંથી લઈને પગમાં કે હાથમાં જરૂર હોય ત્યાં નાખી દે આ અંતઃસ્ત્રાવની અસરના કારણે રુધિરના જામી જવાની ક્રિયાઓના સમયમાં ઘટાડો થાય એટલે બ્લડ જામશે નહીં આ અંતઃસ્ત્રાવ વધી જાય તો અને અંતઃસ્ત્રાવ માદાના ગર્ભાશયનું સંકોચન પણ કરે છે માટે જ્યારે બાળકનું પ્રસૂતિ થવાનું હોય ત્યારે પણ આ અંતઃસ્ત્રાવ મહત્વનો ભાગ ભજવે છે આપત્કાલીન કટોકટીની પરિસ્થિતિ ઉત્પન્ન થાય જેમ કે દુર્ઘટના બેચેની ભય ક્રોધ માનસિક તણાવ વગેરે ખરાબ પરિસ્થિતિ વખતે યોગ્ય નિર્ણય માટે શરીરને તૈયાર કરે છે હવે શું કરવું મારે માટે તેને આપત્કાલીન પરિસ્થિતિઓને સામે તરત જ ઐચ્છિક રીતે લડવા માટે તૈયાર કરશે આપત્કાલીન પરિસ્થિતિ એટલે ખરાબ પરિસ્થિતિ જેમ કે પ્રાણીઓમાં ભય ફિયર લડાઈ એટલે ફ્લાઇટ અને પ્લાન એટલે ફ્લાઇટ આમ ત્રણ માટે તૈયાર કરે માટે એના 3F તરીકે ઓળખાય FFF ફિયર ફ્લાઇટ અને ફાઇટ એના માટે માટેના 3FFF ગ્રંથિ તરીકે પણ ઓળખાય છે બરાબર અહીંયા આપી જુઓ 4S ગ્રંથિ પણ કહેવાય સરકારનું ચયાપચય કરે સારનું પુનઃનિયમન કરે લિંગ નિશાન કરે સેક્સ હોર્મોન પણ ચાલે કીધું તું હા અને સ્ટ્રેસ લખાયું આ બધું એનસીઆરટી માં કીધું હવે છેલ્લે નોરેડ્રેનાલિન કે નોરેપિનેફ્રિન અંતઃસ્ત્રાવ આમાં તો તમને ખબર છે કે 20% જેટલો ભાગ હોય એમાંથી અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય આ અંતઃસ્ત્રાવનું કાર્ય શું આ જેટલું પણ કામ કર્યું ને આને આ બધું કામ કર્યું ને એનું વિરુદ્ધ આને ધબકારા વધારે તો પેલું ઘટાડે રુધિરદાબ વધાર્યું તો ઘટાડવાનું BMR ઘટાડે ટૂંકમાં આ જેટલું વધારે ને એ બધું જ અહીંયા ઘટાડવાનું કામ કરશે બરાબર અહીંયા ઘટાડો કરશે રુધિરના દબમાં વધારો નહીં ઘટાડો કરવાનું કામ કરે છે હૃદયની કોરોનરી ધમનીનું સંકોચન કરતો નથી મતલબ કે હૃદયનું કોરોનરી ધમની ના છે ને હાર્ટ એટેક ના આવે એમ આ અંતઃસ્ત્રાવના કારણે પેલો હાર્ટ એટેક માટે જવાબદાર છે લોહીને અંદર હૃદયમાં ધબકારા વધી જાય તો બ્લડ વધુ આવે તો આ એનું કામ ઊંધું કરાવડાવે તો આ હતી એડ્રીનલ ગ્રંથિ અને નીચેના કાર્યો છે અનિયમિતતા હવે નીચે તમને બંધ થઈ જશે બરાબર થોડીક વારમાં તો આજે રીજોઈન ના થતા કેમ કે આજે મેં નહીં મારા પેલા નેટ બીજામાંથી લીધેલું મેં એટલા માટે આપણે પછી રીજોઈન થઈશું હવે બહુ બાકી નહીં